पुष्टि संस्कार धाम आ सर्वा सोरठ की धरती ऊपर एक नवी संकल्पना साथे साकार થઈ રહ્યું છે આપણા સૌ માટે આનંદ અને ગૌરવનો વિષય છે અમારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા અત્યારે આપણા વડાપ્રધાન શ્રી છે તેઓ 14ની ચૂંટણીઓ પહેલા એવી એક વાત કરતા કે આપણે ભવ્ય ગુજરાત બનાવવું છે આપણે વિકસિત ગુજરાત બનાવવું છે એમાં એક વાત એમની આજે મને સ્મરણ થાય છે એટલે પ્રસંગને અનુરૂપ લાગે છે એટલે યાદ કરું છું કે હવે એમ પણ કહેતા કે આપણે દિવ્ય ગુજરાત બનાવવું છે એ ઠાકોરજી આ આપણી વાત નરેન્દ્રભાઈની વાતને સાંભળી અને પિયુષ બાવાને સંકલ્પ કરવા માટે પ્રેર્યા આ દિવ્ય ગુજરાતનો પાયો નાખવાનું કામ આપણે અહીંથી આથી શરૂ થાય વિવેક સંબંધી લોકો કામ કરતા હોય એને તો બધા વખાણે ને યાદ કરે પણ અવિવેકી પણ યાદ કર્યા બાવા શ્રી ની પરંપરા ની જે ઉદારતા ને ઉદાત્તતા છે એનો આપણે પરિચય છે કારણ કે અમારા જેવા મોટા ભાગના વૈષ્ણવો એવા છે કે ક્યાંક સંકલ્પ લેવડાવે ને તઈ ખબર પડે કે ક્યાં ભૂલ ના છે એ સુધી ની કોઈ રચના માં ક્યાંય આવતા છે એના જે સંકલ્પો છે એમાં ગૌ પાલન અને એ પણ દેશી વંશ નું ગૌ પાલન એનો પ્રસાર એનો પ્રચાર એ પણ આ સંસ્કાર ધામના માધ્યમથી થવાનું એ ખૂબ મોટી ઉપલબ્ધિ અને આપણા સૌ માટે આશીર્વાદ રૂપ બાબત બનવાની છે ધન માટેની વિશેષ યોજના બનાવી છે એનો આપની સંસ્થા કે આપના કોઈ કાર્યો દ્વારા સરકારની આ યોજનાનો લાભ આપણા પંથક સુધી પહોંચાડવા માટેનું કોઈ નિમિત્ત કરવા માટેની અમને જો જાણ થશે તો અમે ખુશી ખુશી એમાં આપણું યોગદાન આપવા માટે અમે કામ કરીએ હવે બાપજી એવો અઘરો સમય આવી ગયો છે કે ગાય પાલનની વાત બધાને ગમે છે ગાયનું દૂધ પીવું ગાયનું ઘી ખાવું ચોખ્ખું ગાયનું દૂધ પીવું એ બધું ગમે છે બહુ પણ હવે પાળવી કોઈને નથી બે વાત એ કઈ હાકવાની છે એવા સમયમાં આપણે પસાર કર્યું પછી નો મળતા ત્યાં 100 રૂપિયા લેવા વાળા છે 2000 રૂપિયા કિલો ઘી લેવા વાળા પણ પાળવા વાળાની અછત ઉભી થઈ છે હવે નવો કન્સેપ્ટ એવો આવી ગયો છે કે આપણે એની ઉપર દબાણ પણ કરી શકીએ એવું નથી આપણે કોઈને પૂછીએ તો જાણવું છે ટીકા કરવાથી આનો ઉકેલ નહીં આવે એટલે આવી સંસ્થાઓ દ્વારા ગાયોની હોસ્ટેલનો એક કોન્સેપ્ટ છે કે દીકરા દીકરીઓ આ હોસ્ટેલમાં ભણીને સંસ્કાર લેવાના છે એમ વૈષ્ણવોની ગાયોને પણ આપણે અહીંયા આશીર્વાદ દઈએ એવો કોઈ કન્સેપ્ટ આપણે કરવો એની ગાય આપણે ત્યાં રહે એનો ખર્ચો એ બહુ હોય મુક્તાનંદ બાપુ આપ પણ એક એવી હોસ્ટેલ બનાવો એમાં વૈષ્ણવોની ગાયો રહે અને એ ગાયોનું ઘી દૂધી ખાય અને ખાતા વપરાતા વધે એની આર્થિક યોજના બની જાય પણ આ હોસ્ટેલનો કન્સેપ્ટ એ હવે આપણે સ્વીકારવો પણ પડશે અને એને આગળ વધારવો પણ પડશે આપને આ બાબતના માર્ગદર્શન અને મદદ બે કરવા માટે ભારત સરકાર વતી હું આપને ખાતરી આપું છું આપણે એમાં જે કંઈ કરવું હોય તે કહેજો અમે એમાં આપને મદદરૂપ થઈશું અને એક અમારી વાલીઓ ઉપર તમે એવી કૃપા કરો બાળકો ઉપર તો આપે કરી એના કાર્યક્રમો જોઈને મને અતિ પ્રસન્નતા થઈ કે ખૂબ મહેનત છોકરું ભણે તો ભણેલું કહેવાય નહીતર એને ભણેલું જ ન કહેવાય
એનો જે પોરહ એના મગજમાં ચડી ગયો છે. હવે કોઈ સાબિતીઓ આપવાની મુક્તાનંદ બાપુ જરૂર નથી. હવે વિજ્ઞાને આપણી આ બધી બાબતો સાબિત કરી દીધી. અત્યાર સુધી આપણી આ તિલક માળા પૂજા એની જે ટીકા કરનારા હતા ને બાપજી, એને જવાબ હવે વિજ્ઞાને આપી દીધો. આપણા વડાપ્રધાન જયારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે એમણે આ ગાઉ હોસ્ટેલ એનો સંકલ્પના અને એનો એક ઊંચા મારી સામે રાખ્યો હતો. શ્રી કૃષ્ણ તમને જણાવતા મને ખુશી થાય છે. સાબરકાંઠા જિલ્લાના માણાથી જ મુકામ. નમસ્કાર. એક ગાઉ હોસ્ટેલ અત્યારે ચાલુ છે. આપણા માટે સૌ માટે ગૌરવની વાત છે. તો એ લોકો પોતાને જેમ આપણા બાળકોને આપણે હોસ્ટેલમાં મૂકીને ભણાવી એની અંદર પણ ગાયોને માટે પણ હોસ્ટેલ એ સંસ્થાની સ્થાપના એનો ખર્ચ એ ભોગવે માર્ગદર્શન આપી શિક્ષણ જે છે એમાં પરિવર્તન આવે છે. પણ ધર્મના સંસ્કાર જે છે